फ्रेंड्स, तमारो स्वागत छे मारा किचन मां। आजे आपणे बनावीशुं बेकरी जेवा पफ, ए पण अवन वगर, अने आपणे बटर वापर्या वगर बनावीशुं। जो तमने पफ खावानुं मन थतुं होय तो तमे घरे ज थोड़ी ज सामग्रीओथी आवा ज पफ बनावी शको छो। तो पहेला आपणे एना माटे लोट बांधी लईशुं। तो एक बाउलमां आपणे बे कप मैदो लई लईशुं, एमां आपणे त्रण टेबल स्पून घीनुं मोण नाखीशुं, मीઠું સ્વાદ પ્રમાણે તો એક ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે, અને સારી રીતે મિક્સ કરી મોણ આપી દઈશું। તો આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। જો મુઠ્ઠી ન પડે તો તમારે એક ટેબલ સ્પૂન જેટલું વધારે ઘી નાખી દેવાનું। તો થોડી ઓછી મુઠ્ઠી પડે છે, અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી હું વધારે ઉમેરી દઈશ। મિક્સ કરી દઈશું અને પાછી આપણે મુઠ્ઠી પાડી જોઈશું। તો તમે જોઈ શકો છો મુઠ્ઠી હવે સારી એવી પડે છે। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને પૂરીનો જેવો લોટ હોય એવો લોટ બાંધી લઈશું। તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું। તો મેંદો છે એ આપણે લોટ બાંધી અને 5-10 મિનિટ જેવો સાઈડમાં મૂકીશું, તો એ થોડો જાતે જ થોડો કઠણ થશે। એટલે આપણે લોટ છે એ પૂરી જેવો બાંધીશું। રોટલી જેવો બાંધશો તો વણવામાં આપણને થોડો પ્રોબ્લેમ થશે, એટલે આ રીતે મેં પૂરી જેવો લોટ બાંધી લીધો છે। લોટને એકદમ સારી રીતે થોડી વાર માટે મસળી લઈશું। લોટ આ રીતે મસળાઈ જાય એટલે આપણે લોટને ઢાંકી અને 10 મિનિટ જેવું સાઈડમાં મૂકીશું। તો ત્યાં સુધીમાં બટરની જગ્યાએ આપણે સાટો વાપરીશું। તો એના માટે એક બાઉલમાં 3 ટેબલ સ્પૂન ઘી લેશું અને એમાં 4 ટીસ્પૂન જેવો ચોખાનો લોટ, એનો હોય તો કોર્નફ્લોર, અને એ પણ ન હોય તો મેંદો પણ તમે વાપરી શકો છો। ઘી અને ચોખાને એક જ ડાયરેક્શનમાં 2-3 મિનિટ માટે ફેટીશું, એટલે આ મિક્સર છે એકદમ ફ્લફી હળવું થઈ જશે અને એ આપણે બટરની જગ્યાએ વાપરીશું। તો આનાથી પડ છે પફના એ છૂટા પડશે। તો આ રીતે ફેટી અને એકદમ હળવું થઈ ગયું છે। હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે આપણે પફમાં ભરવા માટે મસાલો બટેટાનો બનાવી લઈશું। તો એના માટે મેં અહીંયા 3 બટેટા બાફીને લીધા છે, એને ખમણીને રેડી કરી લીધા છે। એમાં આપણે 1/4 કપ બાફેલા વટાણા ન હોય તો પણ ચાલે, મેં ફ્રોઝન વટાણાને થોડી વાર માટે ગરમ પાણીમાં રાખ્યા હતા એ નાખ્યા। મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું, 1 ટીસ્પૂન જેટલી શુગર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન સંચળ। તો સંચળથી બહુ સારો એવો ટેસ્ટ આવશે એટલે સંચળ નાખવાનું, મીઠું ઓછું રાખવાનું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ, લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું, અને 2-3 ટેબલ સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા નાખી દઈશું, 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા મેં આ મસાલો સાતળીને નથી બનાવ્યો, બહાર તમે જે પેટીસ કે પફ ખાતા હોય એમાં ડુંગળીવાળો સાતળેલો આ મસાલો હોય છે, પણ આ પણ બહુ ટેસ્ટી અને એકદમ સિમ્પલ રીતે ઝટપટ બની જાય છે। તો આપણો મસાલો તૈયાર છે। મસાલાને 6-8 ભાગ આ રીતે બનાવી અને સાઈડમાં મૂકી દઈશું, એટલે આપણને પફ ભરવામાં ઇઝી પડે। હવે આપણે લોટને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે, લોટને થોડો મસળી લઈશું અને તમે જોઈ શકો છો લોટ હજી પૂરી જેવો જ છે। આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો અને આપણે એમાંથી એક સરખા લુવા કરી લઈશું। તો પફ હું 2-3 રીતે તમને કેવી રીતે વણવા અને ભરવા એ બતાવી રહી છું। તો જરૂરિયાત પ્રમાણે આપણે લુવા આપણે નાના મોટા પ્લસ આપણે રોટલી પણ એ જ રીતે નાની મોટી વણીશું। તો આ રીતે લુવા થઈ જાય એટલે આપણે પાટલી વેલણ લઈ લઈશું। હું પહેલાં 3 લુવા એક સરખા લઈ લઈશ। તો પહેલાં હું નાની રોટલી વણી રહી છું તો પ્રોપર પફ બનશે। તો આ રીતે હું એક સરખા 3 લુવા પહેલાં કરી લઈશ અને પછી આપણે એક એક લુવાને વણી લઈશું। જેટલું પાતળું બને એટલું પાતળું તમારે વણી લેવાનું। તો તમે 4 રોટલી પણ વણી અને એકસરખી ગોઠવી શકો છો, એનાથી લેયર સારા પફના વધારે આવશે, પણ હું અત્યારે ઇઝીલી 3 રોટલીથી પણ સારો એવો પફ આપણો બને છે। તો 3 રોટલી વણીને મેં તૈયાર કરી લીધી છે। હવે આપણે પાટલી પર એક રોટલી લઈ લઈશું, એના પર ઘી અને ચોખાના લોટનો બનાવેલો સાટો, તો પૂરી રોટલી પર આવે પ્રોપર એ રીતે આપણે લગાવી દઈશું। એના પર બીજી રોટલી મૂકી દઈશું, એના પર પણ સાટો આપણે લગાવી દઈશું।
તો આ રીતે મેં મોટી અને નાની બે જાતની રોટલી વણી છે. તો પહેલાં આપણે નાની રોટલીનો પફ બનાવી લઈશું અને એના પર ત્રીજી રોટલી મૂકી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો ત્રણ મેં રોટલી રેડી કરી લીધી છે. હવે આપણે એનો ચોરસ સ્ક્વેર આ રીતે કાપી લઈશું અને સાઈડ છે એ વધેલા લોટ ભેગું આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એને થોડો પ્રોપર શેપ તો સારી રીતે ચીપકી જાય એટલે આ રીતે થોડું વણી લઈશું અને ચોરસ કરી લઈશું. અને હવે આપણે વચ્ચે બનાવેલું સ્ટફિંગ છે એ આ રીતે મૂકીશું. તો વધારે ઓછું તમને જેટલું ફાવે એટલું તમારે મૂકવાનું. સાઈડમાં થોડું પાણી લગાવી દઈશું પાણીથી અને એક ભાગ લઈ ઉંચકી આ રીતે દબાવી બે સાઈડ ખૂણા પાડી અને લગાવી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આ રીતે ખેંચી અને આવું ટ્રાયેંગલ થઈ ગયું, એકદમ પફ જેવો શેપ આવી ગયો છે. તો આપણું આ પફ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે જો તમારે બધા જ પફ બનાવવા હોય તો આ રીતે પણ બનાવી શકો છો. બીજી રીત છે એમાં રોટલી આપણે થોડી મોટી વણીશું અને એક રોટલી પર આ રીતે અડધી ટીસ્પૂન જેવો સાટો નાખીશું અને એકદમ સારી રીતે ફેલાવી દઈશું. તો કિનારીઓ પર બરાબર આવે એ રીતે ફેલાવવાનો. એના પર બીજી રોટલી મૂકી દઈશું. સારી રીતે ચીપકાવી દેવાનું. એના પર સાટો લગાવી દઈશું. એના પર ત્રીજી રોટલી મૂકી દઈશું અને દબાવી દઈશું. થોડું હલકું વણી લઈશું. તમને જો રોટલી જાડી લાગે તો થોડી તમારે વણી લેવાની, એકદમ પાતળી કરી લેવાની. કિનારીઓ પર થોડું વણી લેવાનું ને આ રીતે જેટલું બને એટલી પાતળી કરી અને પછી આપણે રોટલીને વચ્ચેથી આ રીતે બે ભાગ કરી લઈશું. એક ભાગ આપણે લઈ લઈશું અને એક ભાગ રાખીશું. તમને લેયર જો જાડું લાગતું હોય તો થોડું પાતળું કરી વણી લેવાનું અને પછી આ રીતે આપણે સમોસાની જેમ એને ફોલ્ડ કરીશું. તો આપણે સ્ટફિંગ મૂકીશું અને કિનારીઓ પર પાણી લગાવી દઈશું. આ રીતે પહેલાં કિનારીઓને એક સાઈડથી ચીપકાવી દઈશું અને પછી આ ભાગ પર પાણી લગાવીશું અને એકદમ સારી રીતે ચીપકાવી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો શેપ આવી ગયો છે. થોડો શેપ ડિફરન્ટ છે પણ આ રીતે પણ તમને ઇઝીલી તમે પફ બનાવી શકો છો. અને ત્રીજી રીત છે કે આપણે જે અડધો ભાગ બચાવ્યો છે એને આપણે એકદમ બને એટલો પાતળો કરી લઈશું. બોર્ડર અને કિનારીઓ વણી અને ચોરસ જેવો શેપ મેં આપ્યો છે. હવે આપણે એનો ઉપરનો ભાગ અને સાઈડ કાપી ચોરસ જેવું મેં બનાવી લીધું છે. હવે વચ્ચેથી એના બે ભાગ કરી લઈશું. એક ભાગને સાઈડમાં મૂકીશું અને એક ભાગમાં આપણે બનાવેલું સ્ટફિંગ બોર્ડર પર પાણી લગાવીશું અને આ રીતે એકદમ સારી રીતે ચીપકાવી દઈશું અને પફ જેવો શેપ આપણો બની જશે. તો એકદમ પરફેક્ટ પફનો શેપ આવી ગયો છે. આમાં હલકા ઓછા લેયર પડશે. જે પહેલો પફ આપણે બનાવ્યો એના કરતાં હવે આપણે પફ રેડી કરી લીધા છે. એને તળીશું. તમે અવનમાં પણ બેક કરી શકો છો. અવનમાં તમારે બેક કરવું હોય તો લાસ્ટમાં હું તમને એનું ડિટેલ કહી દઈશ. તળવા માટે આપણે તેલ ગરમ કરી લઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને આપણે એને તળીશું. હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે બે સાઈડ તળવાનું છે અને ધ્યાન રાખવાનું. જો તમે પફ બરાબર પાણીથી ચીપકાવ્યા નહીં હોય તો તેલમાં છૂટા પણ પડી શકે છે એટલે તમે વાળો ત્યારે તમારે પફનું બહુ જ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો લેયર છૂટા પડવા લાગ્યા છે અને હજી હું હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી પફને તળી લઈશ. તો તમે કુકરમાં પણ બેક કરી શકો છો જેમ આપણે કેક બનાવીએ એ રીતે. એ રીત પણ તમારે કુકરને પ્રીહીટ કરી ઉપર એક એલ્યુમિનિયમનું વાસણ મૂકવાનું અને એમાં એકથી બે પફ જ આવે છે. તો બે પફ મૂકી અને એને પણ તમારે 20-25 મિનિટ માટે બેક કરવાનું સ્લો ગેસ પર. તો પણ બેક થઈ જાય છે તો એમાં તમારે તેલનો વપરાશ નહીં થાય. તો આ રીતે તમે જોઈ શકો છો પફ હવે ગોલ્ડન થઈ ગયું છે. આપણે એને કિચન પેપર પર એકદમ તેલ બને એટલું આ રીતે સાઈડમાંથી
નિતારી દેવાનું અને કાઢી લેવાનું. કિચન પેપર પર થોડી વાર ઊભું મૂકી અને આપણે એને રાખીશું એટલે તેલ બધું જ નીકળી જશે અને એકદમ ક્રિસ્પી આપણો પફ રેડી થઈ ગયો છે. તો આ મેં જે લાસ્ટમાં પફ બનાવ્યો એ છે આમાં ઓછા થોડા લેયર થાય, અને જે આપણે પહેલો પફ વણીને બનાવ્યો છે એના લેયર તમે જોઈ શકો છો, કારણ કે આપણે એમાંથી એક જ પફ બનાવ્યો અને એના લેયર પણ એકદમ છૂટા પડ્યા છે. તો આ રીતે ગોલ્ડન થાય એટલે આપણે એને પણ કિચન પેપર પર એકદમ તેલ નિતારી અને કાઢી લઈશું. તો આ રીતે મેં પફ તળીને રેડી કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ લેયરવાળો એકદમ ક્રિસ્પી પફ આપણો બન્યો છે. આ ગરમ ગરમ બાળકોથી લઈ મોટા બધાને આ પફ બહુ જ ભાવશે. જો તમારે અવનમાં બેક કરવો હોય તો 180 ડિગ્રી સેલ્સિયસ પર તમારે પ્રીહીટેડ અવનમાં 15-20 મિનિટ માટે અવનમાં પફને બેક કરવાના. પ્રેશર કુકરમાં 20-25 મિનિટ તમારે પ્રીહીટેડ કુકરમાં પણ બેક કરી શકો છો. તો જો તમે ઘરે ક્યારેય આવા પફ અવન વગરના કે બટર વગરના ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વેજ પફ આલુ પફની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને